ઉદય, નિરૂમા, તમે બુદ્ધિના આશયમાં શું માગ્યું હતું એના ઉપર ફોડ પાડવા વિનંતી. માંગ્યા વગર જે સુવિધા મળે છે એમાં પણ પુણ્ય વપરાઈ જાય એવું ખરું. હે, પેલા તમે તમારું કહો ને, તમારું કેવું? મારું તો બુદ્ધિ ના છે દાદા, જેટલું વૈરાગ વાળું નહોતું ભાઈ જન્મ્યા ત્યાં તો બહુ જાઓ જલાલીમાં જન્મ્યા હતા ભાઈ, એટલે એમાં બધું વપરાયું જશે ને બધું. જાઓ જલાલી જન્મ્યા ત્યારે આખા ગામમાં બાપા બેન્ડ બાજા વગાડે ને પેડા વેચે ને સ્કૂલમાં પહેલે દિવસે અમને કેજીમાં એન્ટ્રી થઈ ત્યારે ઘોડાગાડીમાં બેસાડીને બેન્ડ બાજા હાથે મૂકવા ગયા હતા. હવે આવ્યા હતા ને બધા, તો પેલો મોગલ બાદશાહી જમવાનું ને ઔરંગાબાદમાં, તો બાદશાહી તો નિઝામ સરકારની અંડરમાં હતું હૈદરાબાદ સ્ટેટમાં. આ મુસ્લિમોનું બહુ જ હતું વસ્તી ત્યાં, એટલે એ સ્ટાઇલમાં જ જીવતા હતા બધા. આ બધું જાઓ જાલે જન્મ્યા ત્યાંથી નાનપણથી જ જોયેલું હોય, શું મોજો ખાવા પીવાનું આ તે હરવા પણ પુષ્કળ જોયેલું. આ બધું પુણેમાં વપરાયેલું ને કપડાં લતા બહુ જ બધું, ખૂબ આમાં તો ભણવામાં માંગેલું, હોશિયારીમાં ગયેલું. માને બહુ આપે ભણવામાં હોશિયારી, બધા માન માગે જ ને મેડિકલમાં ભણતા હોય, બહુ મળેલું. પણ ખબર નથી, પણ દાદા મળ્યા, જ્ઞાની મળ્યા એ પહેલાં એમની વાત સાંભળી ત્યાંથી જ જબરજસ્ત આકર્ષણ, ને બસ આ જ જીવન છે ને આમની પાસે જ આપણું સમર્પણ થવું છે ને બસ એમના વિશે સાંભળતા જ એ અંદરથી થઈ ગયું, ચાલુ થઈ ગયું મળતા પહેલાં. એટલે કંઈક પૂર્વભવનું હશે ભાઈ, ખૂબ જબરજસ્ત આકર્ષણ હતું. એટલે ભણતર ભણતર બધું ગૌણ થઈ ગયું, બધું એવરીથિંગ અહીંયા ફર્સ્ટ ટોપમોસ્ટ પ્રાયોરિટી આ થઈ ગઈ. એટલે આખું એકદમ જ ઓલ ઓફ અ સડન, એટલે બુદ્ધિના આશયમાં ધર્મનો ઉદય થાય ને એવો ઉદય થઈ ગયો, આખું ડાયવર્ટ થઈ ગયું. અને જ્ઞાનીની પાસે જ પડી રહ્યું છે, એમના સેવામાં જ જીવન ગાળવું છે એવું બુદ્ધિના આશયમાં લઈને આવ્યા છે, ત્યારે આ ભેગું થયું. સેવા કરનારા તો ઘણા હતા, પણ નીરુબેન મળીએ નીરુબેનને, એટલે એ બુદ્ધિના આશયમાં લઈ આવ્યા ને એમાં પુણ્ય વપરાયું જબરદસ્ત, ત્યારે એમનું સાનિધ્ય મળ્યું આટલું બધું. એટલે એમાં વપરાયું હશે ને પુણ્ય તો. પછી દાદાની સાથે સાથે જ રહેવા મળતું હતું 24 કલાક. પછી દાદાએ અમને એક શીખવાડ્યું હતું કે એક જ નિર્મને એક જીવનમાં રાખજો કે જે દાદાનું હો તે મારું હો, આટલું પકડી રાખ, આવું જ રાખજો ભાવમાં. અને એ પકડી ગયું કે દાદાનું હો તે મારું. પછી બીજું કશું સગવડ અગવડ એવું તેવું કે હવે આ બધી જાઓ જલાલી અમને આવે છે આટલી બધી. બાકી ત્યારે તે એ વખતે તો એસી વેસી કશું નહોતું, એસી ગાડીએ ના મળે, ટ્રેનમાં ફરવાનું નામ તે ત્યારે કે ફર્સ્ટ ક્લાસ બસ પ્લાન નહીં, 2 ટાયર 3 ટાયર. દાદા એ જ રીતે રહેતા હતા, એસી ગાડીઓ ક્યાં હતી યાર, કશી નહીં. આપણે ઇન્ડિયામાં તો ગાડીઓ કઈ હતી, પેલી ફિયાટ હતી, એમ્બેસેડર હતી, સ્ટાન્ડર્ડ આટલી. હવે બધી આટલી બધી ફોરેનની ગાડીઓ આવી, તે એક બધાને ત્યાં ના હોય ગાડી, કોકને ત્યાં જ હોય. '82 પછી અમેરિકા ગયા પછી ત્યાં ઘણી બધી સગવડો મળે.
પણ તો એ દાદાને તો કશું, દાદાને એર કન્ડિશન ફાવે જ નહીં, વાપરે જ નહીં. એર કુલર કે એર કશું નહીં, જે હોય પંખા, એટલા પંખા એ પરાણે મહાત્માએ ચાલુ કર્યા. દાદાને ત્યાં તો પંખો નહોતો, પછી બધા મહાત્મા હોય ને પેલા નટુ કાકા બૂમો પાડે, દાદા તમને ના જોઈએ તોડ અમારે તો જોઈએ છે ને, અમારા માટે નંખાવો કે તમે ખાલી હા પાડો, બધું ધૂપ્ત કરી નાખશું, પણ તમે કોઈ હા તો પાડો. અમારથી નહીં રહેવાતું આટલી બધી ગરમીમાં, કે તમે બે રહો પણ અમારે ના બે આવી. દાદા કે હા તારે નંખાવો, આવડો તો પંખો હતો નાનકડો, રૂમ જ, રૂમ જ 8x10 તો રૂમ હતી દાદાની, બેઠક રૂમ. તમે કેવડો પંખો જોયે, હા આવ્યું છે એ બુદ્ધિનો આશયમાં જશે એ જ આવ્યું પાછું. 68 પહેલાંનું બધું, દાદા મળ્યા પહેલાંનું. અમને એ બધા કરતાં સૌથી વધારે એનો આનંદ છે કે જે બુદ્ધિના આશયમાં અમે લઈને આવ્યા હતા, કે દાદાની જોડે જોડે જીવન કાઢવું છે, જગત કલ્યાણમાં જે થાય તન મન ધનથી મન વચન કાયથી દાદાની સેવામાં લાગી જવું છે, જગત કલ્યાણના એમના કાર્યમાં આપણે જેટલું થાય એટલું આપણાથી યોગદાન આપીએ. કેમ કરીને આ દાદાનું વિજ્ઞાન આ દુનિયાનો એકે એક મનુષ્ય પામે એ ભાવ ખૂબ રહેતો હતો, અને એના આધારે આ બધા પામી રહ્યા છે એનો ખૂબ આનંદ છે. એ બુદ્ધિના આશયની જ વાત, એ તો ભેગું ક્યાંથી થાય, કોણ બાપો હોબરવા આવે એમને, આ તો બધું પુણ્યામાં વપરાય છે, યશનામ કર્મ ઉદયમાં આવ્યું છે, બાકી છે અમારું તો કશું છે નહીં, છે તો બધું દાદાનું જ છે, જ્ઞાને દાદાનું છે, આજ્ઞાએ દાદાની, બધું દાદાનું છે, શું અમારું, બસ કૃપા દાદાને આપેલી એ કામ કરી રહી છે. એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે કોઈ જીવતું જોઈએ તે આ એક દાદાએ સિલેક્ટ કર્યું એમાંનું આ છે. સેકન્ડ ક્વેશ્ચન છે ને, એ આવી ગયું ને, એટલે માંગ્યા વગર જે સુવિધા મળે છે તે ઓટોમેટિક પુણ્ય વપરાય જાય, આપણી વપરાય જાય ને, એ આપણા, એટલે વોટએવર માંગીને મળે કે ના માંગીને મળે, પુણ્ય તો વપરાય જ ને, મળે એટલે વપરાય કહેવાય, અને એ આપણા હાથમાં જ નથી ને, એટલે વોટએવર એ આવે સંજોગો આવે ને આપણને, એટલે બુદ્ધિના આશયમાં જે હોય એ નીકળતું જ જાય ને. હા પણ આપણે એમાં સુખ ભોગવી લઈએ એ આપણા હાથનું છે, આપણે એમાં તન્મય આકાર ના થઈએ, ભોગવી ના લઈએ એ આપણો પુરુષાર્થ છે. પેલું આવ્યું તો આવ્યું, પણ આપણે હવે એક્ઝામ્પલ એક્ઝામ્પલ એ તો ખાવા બેસ્યા હોય આપણે, પાવભાજી આવે બહુ ગમતી હોય, તો એમાં આપણે ઉપયોગમાં રાખીને ખાઈએ તો એનાથી પછી પાછું ઓલું ના થાય. હા વેડફીએ નહીં, આપણે વેડફીએ નહીં, આનો લાભ લીધો આપણે આત્માની જાગૃતિમાં. તો પાવભાજી ભાવે છે કોને, ખાય છે કોણ, આપણે કોણ, એ જાગૃતિપૂર્વક ખાવ. ધારો કે ત્યારે ખવાઈ ગયું, સામે કાજુ કતરી આવી ખાઈ ગયું ફટાફટ, પછી પાછળથી યાદ આવે તો બી ત્યારે બેક મારા એમાં સ્ટોપ થાય કે પેન્ડિંગ રહે? પાછળના ક્લિયર તરત ખ્યાલ આવે તો તરત ક્લિયર કરી નાખો, ફરી પાછું દે કે ના બેક ખાધું તું, કોણે માન્યું, કોણે હું, કોણે આ, કોણ બધું ક્લિયર કરી છૂટું પાડી દો. એટલે પાછળથી ક્લિયર થાય તો બી છૂટી જાય? છૂટી જાય. જય સચિદાન. પારુલ પારલા, જગત કલ્યાણનો બુદ્ધિનો આશય મોક્ષ માટે કઈ રીતે હેલ્પ કરે સમજાવવા કૃપા કરો. એવું છે, આપણે બીજાનું કલ્યાણની ભાવના કરીએ એમાં આપણી કલ્યાણની કલ્યાણ આવી જ જાય. શું જ્યારે આપણે કલ્યાણ કલ્યાણ આપણું કલ્યાણ થાય તો જ બીજાનું કલ્યાણ કરવાનું હુજે, આ પ્રઠ્ઠે ગણવાના બીજાનું શું હુજે. આ તો દાદાનું જ્ઞાન મળે કે તરત જ બધાને અંદર ચાલુ થઈ જાય છે કે ભાઈ મને મળ્યું બધાને મળે, મને મળ્યું બધાને મળે, ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, કશું કરવું નથી પડતું.
નીરુમાં લૌકિકની અંદર તો આપણે કોઈ વસ્તુ જોઈતી હોય તો એની પાછળ પડવું પડે, એટલે આપણે મારું કલ્યાણ કરવું છે તો એની પાછળ પડવા કરતાં લોકોની પાછળ જગત કલ્યાણ કઈ રીતે હેલ્પ કરે, એટલે એ સમજાયું નહીં. આપણે બીજાનું માટે સારી ભાવના કરીએ તો એ ભાવ આપણા ભાવ ભાવ જ આપણને સારું કરે ને. ના સમજાયું નીરુમાં. આપણી અંદર આપણે કોઈના માટે સારો ભાવ કરીએ તો આપણે જે આપણને જે ભાવ સારો થયો એ ભાવ તો આપણને હેલ્પ કરે ને. ખરાબ ભાવ કરીએ એ આપણને બગાડે ને સારો ભાવ કરીએ એ આપણે સુધાર. સામા વ્યક્તિનું પછી આવે છે, પણ પહેલાં તમે સારો ભાવ કર્યો તો તમે એટલા તો પોઝિટિવ રહ્યા. એટલે ભાવ જ ઉપર લઈ જાય આપણને મોક્ષે. ભાવ જ મોક્ષે ને, મોક્ષ જુદી વાત છે. મોક્ષે કેવી રીતે હેલ્પ કરે આ બધા જગત કલ્યાણ માટે? એ તો ભાવના છે. નિયાણું મોક્ષનું છે અને ભાવના જગત કલ્યાણની છે. પણ એ હેલ્પ કરે એ લોકોને? ના, હેલ્પ ના, એટલે મોક્ષ માટે કશી હેલ્પ ના કરે. પણ એટલું કરું કે આપણું આ જીવન જે છે સંસારમાં જો આપણે અટવાઈ જઈએ તો ક્યાંક ઉંધેરવાડે ચડી જવાના ચાન્સીસ. પણ આ બાજુ જઈએ લોકોને કલ્યાણના માર્ગે દોરવામાં કે એમાં આપણે નીકળી પડી તો પછી પહેલાં પા સંસારના માર્ગમાં જવાનો ચાન્સ બંધ થઈ ગયો. એવી રીતે ઇનડાયરેક્ટ હેલ્પફુલ થાય છે. અને સપોઝ મેડિકલી કોઈને હેલ્પ કરતા હોઈએ, આપણે આપણી કેપેસિટીની અંદર કોઈને હેલ્પ કરતા હોઈએ તો એ પણ હેલ્પફુલ થાય મોક્ષ માર્ગમાં, કે એ બધું નકામું છે છોડી દેવાનું ને આમાં આવી જવાનું? નકામું કામ કરશું ને, એ તમારે ભૌતિકનું જાય છે. એ પણ એ તો જોઈતું નથી ને મોક્ષ માટે. અકર્તા થઈને કરો તો તમને એમ નુકસાન નહીં થાય. એટલે આવી પડ્યું છે ને પૂરું કરો, ફાઇલ તરીકે લો. જય સચિદાનંદ. કરતા તરીકે નહીં. જય શ્રી ભાયંદર. શું નીરુમા શેની વાંક કાળાની દાણાની શું કોઈ વેલ્યુ નથી? ક્યાં છે બેન? હે કાળું કાળું, હા કાળા વાળની તો વેલ્યુ છે એટલે તો બધા ડાય કરાવે છે. નથી કાળા મોડાની વાત કરે. શું કે છે બેન? અત્યારે બુદ્ધિના આશ્રયમાં ફક્ત એ જ થાય છે કે આ દેહે મોક્ષ થાય એના માટે શું કરું? કાળું શેની વાત છે બેન? કાળો એટલે આ સ્કિનના માટે પૂછ્યું કે શું કાળા સ્કિનવાળાની કંઈ વેલ્યુ નથી એમ? આપણે તો કલરની વાત કરી છે, સ્કિનની વાત નથી કરતા. એટલે એ કલરમાં બધું જ આવી ગયું ને એમ, કાળા એટલે જોતા જ કાળું લાગે છે વ્યક્તિ. પણ તું અરી સસામું જાય તો તને તું કે કાળી લાગું છું? લાગે છે, પણ તો એમ થાય કે કાળી છું પણ સારી છું એવું લાગે. બસ તો પછી પછી કેમ ખરાબ કહેવાય? અને એમ પણ થાય છે કે આ જ દેહ મોક્ષ થાય તો એના માટે શું કરવું? હા બસ તો મોક્ષ માટે આ દેહ જ મારો નથી, પછી કાળો હોય કે ધોળો હોય ક્યાં પ્રશ્ન જ છે? એ દેહાધ્યાસમાંથી છૂટવું પડશે. પછી સારી લાગે તે એમાંથી છૂટવાનું, ખરાબ લાગે એમાંથી છૂટવાનું. આ દેહ તે હું છું જ નહીં, દેહાધ્યાસ છૂટશે તો આગળ પછી મોક્ષની વાત પકડાશે. અને આ ભાવ કરવાનો નિશ્ચય કરવાનો અને એના પાછળ પડી જવાનું કઈ રીતે, તો પાંચ આજ્ઞા પાડીને. સમજાય છે? જય સચિદાનંદ. અમૃતબેન ડોંબીવલી. અમૃતબેન, હું અમૃતબેન 5 વર્ષથી તમારું ટીવીમાં પ્રવચન સાંભળું છું. એ તમારા પ્રત્યક્ષ દર્શન કરવાની ભાવના રાખી હતી, તે દિવસ મારા માટે આજે આવ્યો છે. ક્યાં છે અમૃતબેન? મારી ફાઇલ નંબર 1 મને સાથ આપતું નથી. એમને આંખે દેખાતું નથી, હાડકાં ક્રેક થયેલ છે, ચલાતું નથી, પણ છતાંય ભાવના મારી પૂરી થઈ. જીવનમાં ખૂબ જ શાંતિ મળી છે. બધા માટે રોજ પ્રતિક્રમણ કરું છું. મારે છૂટું છે, હવે બીજું કોઈ મને જોઈતું જ નથી, કાંઈ મને જોઈતું માટે છૂટું છે. આશીર્વાદ આપો. 2 વખત મારા સ્વપ્નમાં તમે આવ્યા હતા. 1 વખત તમે મારા ખબર પૂછ્યા, બીજી વખત મને દર્શન આપ્યા.
આપના ચરણ સ્પર્શ કરવા ઈચ્છું છું. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. તારા ચરણ સ્પર્શ કરાવીશું. હા, તમને સત્સંગ પત્યા પછી લઈ આવજો એમને. ઘણી આશા પૂરી થઈ મારી. હા, ઘણા દિવસ થયા, 5 વર્ષ થયા, આશા પૂરી થઈ. બહુ સારું, બહુ સારું. હવે પાછા જ્ઞાનવિધિમાં આવજો ત્યારે તમારા મોક્ષનો છૂટવાનો માર્ગ પકડાઈ જશે. એ દિવસે લઈ આવશે તમને બધા. જય સચિદાનંદ. નીતા, કોઈ પણ કાર્યની પૂર્ણતામાં બુદ્ધિના આશય કશે કર્યો હોય, શુભ કર્મ પુણ્ય કરેલા હોય, તે સિવાય બીજા દ્રવ્યો ભાવ કર્મ દ્રવ્ય કર્મ પુરુષાર્થની લિમિટમાં કેટલો ભાગ જોઈએ? ક્યાં છે બેન નીતા? આ ભાવ કર્મ દ્રવ્ય કર્મ તો વસ્તુ આખી જુદી છે બેન, અને આ બુદ્ધિનો આશય આખી જુદી વસ્તુ છે. શું ભાવ? ભાવ કર્મ થી શરૂઆત થાય છે, પછી દ્રવ્ય કર્મ તો જોવે ને. દ્રવ્ય કર્મ તો હોય, લઈને જ આવેલા હોઈએ આપણે. શું એમાંથી પછી ભાવ ઊભા થાય છે નવા? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ એટલે ચશ્મા રૂપે હોય છે, આવરણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, 8 કર્મો છે ને, એ બધા દ્રવ્ય કર્મો કહેવાય. એ 8 દ્રવ્ય કર્મ લઈને આવેલા છીએ આપણે, હોય જ જન્મ્યા ત્યારે, હોય જ. પછી દ્રવ્ય કર્મ એટલે ચશ્મા, જેવા ચશ્મા પહેર્યા એવું દેખાય, પીળો પહેર્યો તો પીળું બધું દેખાય, લાલ પહેર્યું તો લાલ બધું. એટલે આ દ્રવ્ય કર્મના ચશ્મામાંથી જે દેખાય છે એટલે એમાં પછી એમાંથી જે નીકળે છે ચશ્મામાંથી બહાર, જે દેખાય છે એ રિયલ માને છે, એમાં તન્મય આકાર થાય છે. એ બધું પછી નવા કર્મો બંધાય છે એમાંથી, ભાવ કર્મ. અને પેલા નો કર્મ હોય જ ને, નો કર્મમાં નો કર્મ ને ભાવ કર્મ ભેગું થઈ ને બીજા નવા દ્રવ્ય કર્મ ઊભા થાય છે. સમજાય છે? એટલે આ સાયકલ ચાલતું જ હોય છે. શું દ્રવ્ય કર્મ ઊભા થાય એ પહેલાં દ્રષ્ટિ હોય છે. દ્રવ્ય કર્મનું આવરણ, પહેલું આવરણ દ્રવ્ય કર્મનું છે, પછી ભાવ કર્મ. પણ એ દ્રષ્ટિ એવી, એ દ્રષ્ટિ છે તો એક્ઝેક્ટ રિયલને બદલે રિલેટિવમાં જાય, વિનાશીમાં આવું બધા બહાર જાય છે દ્રષ્ટિ. ત્યાં ઊભું થાય છે દ્રવ્ય દ્રષ્ટિ, એ હુંની છે, એ રિયલમાં આવે તો એ હું શુદ્ધ આત્મા થઈ જાય, નહીં તો એ નીતા થઈ જાય. દ્રષ્ટિની બહુ કિંમત છે. દ્રવ્યકર્મ પહેલાં દ્રષ્ટિ છે હુંની, પછી દ્રવ્યકર્મ આવે છે. દ્રષ્ટિ ફેર કરે છે ને, દ્રષ્ટિ બદલો, દ્રષ્ટિ બદલાય છે, જ્ઞાનથી દ્રષ્ટિ બદલાય છે. એ આ બહાર દ્રવ્યકર્મમાંથી પસાર થવાને બદલે શુદ્ધાત્મા ભળી જાય છે, આખી દ્રષ્ટિ બદલાય છે. એટલે નવા ભાવકર્મ નથી થતા. દ્રષ્ટિ દ્રવ્યકર્મ તો નવા ભાવકર્મ થાય. જો દ્રષ્ટિ ના હોય સંસાર બે રિલેટિવમાં તો નવા ભાવકર્મ નથી બંધાતા. એમને એમ કે થતું નહીં, પણ દ્રષ્ટિમય મુખ્ય છે. જે બહાર જાય છે દ્રષ્ટિ હોય તો દ્રવ્યકર્મમાંથી નવા ભાવકર્મ ઊભા થાય છે. સમજાય છે? બહુ જીની વાત છે. અચ્છા, અને હુંની દ્રષ્ટિ છે, આત્માની નથી, મૂળ આત્માની નથી. ઓકે, જય સચિદાનંદ. નીતા, એમ કહેવાય છે કે 13મા ગુણ સ્થાનક સુધી પુણ્યની જરૂર પડે તો શુભ સંયોગોની હેલ્પ ત્યાં સુધી લેવી પડે ને. ધારો કે આપણે પ્રથમ ત્રણ સ્થાનકે બેઠા હોઈએ. કોણ છે નીતા? તારો જ છે પ્રશ્ન.
બહેન, આ કહેવાત ભલે ગમે તે હોય પણ તેરમા ગુણસ્થાનમાં કે પુણ્ય પાપની વાત જ નથી બહેન. બારમા સુધી કે તમે ક્રમિકમાં કદાચ હશે, અક્રમમાં નથી. બારમામાં સહાયક સંકિત છે, એ બધા કર્મો ક્ષયથી જાય છે, ત્યાં ખલાસ થઈ જાય છે. ક્રમિકમાં ખરું અગિયારમાં સુધી બધું, પણ અહીંયા અક્રમમાં તો પહેલું જ્ઞાન મળે છે ત્યારે તમામ કર્મો ભાવકર્મમાંથી મૂળી જાય છે, અને ભાવકર્મ જ નથી થતા. હમણાં સમજાયું તને, આખી દ્રષ્ટિ બદલાય છે ત્યાં તો, છેલ્લે દ્રષ્ટિ બદલાય છે બારમામાં, અહીંયા તો પહેલી દ્રષ્ટિ બદલાય છે, જ્ઞાનમિતિ થાય છે. એટલે પેલું નવા ભાવકર્મ નથી ઊભા થતા, દ્રવ્યકર્મ છે પણ નવા ભાવકર્મ નથી ઊભા થતા. એટલે દ્રવ્યકર્મથી પછી નવ કર્મમાં થઈને પૂરું થાય છે. જો દ્રષ્ટિ બદલાયેલું હોય તો ભાવકર્મ ભેગું ઊભું થાય જ, નવા કર્મ ચાર્જ થાય. એટલે અહીંયા આક્રમમાં આખી રીતે જુદી છે. અહીંયા કોઈ પુણ્ય પુણ્યને પછી જરૂર તો નહીં, અહીં તો બધું નિકાલી થઈ જાય છે. પુણ્ય ખાલી કરો, પેલી ના પેલી પારૂ બોલી મારે પુણ્ય તો જોઈતું નથી, બોલી ડૉક્ટરનું સેવા મારે પુણ્ય તો જોઈતું. કયા ક્રમિકમાં કોણ પુણ્ય નથી જોઈતું, કે અહીંયા શીખવાડે છે ને છેક તેરમાં સુધી પુણ્ય છે કે છે. એટલે વાત જ પૂરી, કેવળ જ્ઞાન થઈ ગયા પછી પુણ્ય ના, એ તો પછી બધું ડિસ્ચાર્જ છે, નિકાલી છે. પછી તો ખાલી આ માલિકી ભાવ વિનાનું ખાલી પૂતળું છે, પપેટ છે, કશું કરતા પણ નથી, ખાલી પૂરું થાય છે. જરૂર તો કશું જ છે, બધું નિકાલ જ થાય છે. સંકિત થાય પછી ક્રમિક માર્ગમાં ખરું, હજુ ચોથા ગુણસ્થાનક પછી ખરું પુણ્ય હે પેલું પાપ ઉપાદે એ બધું ચાલતું હોય છે, પણ અક્રમમાં તો બધું નિકાલી બધું હે કહ્યું છે. કારણ કે આત્મા મળી ગયો પોતાનો, આત્મા ગ્રહણીય થઈ ગયો, ગ્રહણ થઈ ગયો. પછી રહ્યું શું, આત્મા સિવાયનું બધું જ મારું સ્વરૂપ ન હોય, કે એક પરમાણુ મારું ન હોય, પછી પુણ્યનું હોય કે પાપનું હોય, એટલે બધાનો જ ખાલી કરવાની વાત છે. એટલે નિકાલ કરો તો જ છૂટાશે. આખી ટેકનિક જ જુદી છે, કારણ કે પહેલો આત્મા જાગ્રત થાય છૂટો પડે છે, એટલે ઊંધું છે. પછી બીજો પ્રશ્ન જો કંઈ પૂછ્યું છે, એટલે નિષ્કામ કર્મ પણ બંધન કરતા હોઈ શકે? નિષ્કામ કર્મ હોતું જ નથી, નિષ્કામ કર્મ હોતું જ નથી. ક્યાં કોને કહે છે તું, બોલ મને. તમે અત્યારના પ્રવૃત્તિ કરી રહ્યા હો એ નિષ્કામ કર્મ કહી શકાય? હોતું છે, મારી ગરજે કરું છું, તમારી ગરજે કરું છું. કઈ ગરજ હોય? તમને પમાડવાની. એ તો ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશનમાં ઔરંગાબાદમાં ફર્સ્ટ ક્લાસ બંગલાઓ છે, ત્યાં ના રહીએ? અમારું થયા કરે, પણ આ તો ખુજલી છે અમને, ખુજલી. તમારી ખુજલી પૂરી કરવા આવીએ છીએ, એમ કે આવતા છે કોઈ મૂર્ખ છે તો એ આપણે આ બધી. તું પરણી છું કે નથી પરણી? છોકરો છે કે નહીં? તને ખબર ના પડે છોકરાને ધોડવાની ગરજ તને કે છોકરાને ધાવવાની ગરજ? બરાબર. બાકી માં ડેફિનેશનમાંથી ક્યાંય આમાંથી વંચિત થઈએ ક્યાં? આ અમારી ગરજે છે, નહીં કે તમારી ગરજે. પછી તમારી આવે છે. તો હજી નિષ્કામ કર્મ એનાથી આગળ કહી શકાય? નિષ્કામ કર્મ અકર્તા પદ આગળ નિષ્કામ કર્મ ઘણું ડાઉન છે. અચ્છા અચ્છા, અકર્તા અને નિષ્કામ બે ઇક્વલ નથી? ક્યાંથી હોય? નિષ્કામ કર્મનો કરતા તો ખરો જ ને, સૂક્ષ્મમાં નિષ્કામ કર્મ કરે એ કરતા ખરું. આ તો અકર્તા નિષ્કામે ને ફિષ્કામ ને જે છે અમારું ખાલી કરીએ છીએ, અમે પૂરું કરીએ છીએ, અને આપણે કરતા જ નથી. કરનારા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, કરનારો જ ના રહ્યો ને.
કેવળ જાણનારો રહ્યો, પણ ત્યાં ક્યાં આવી વાત જ કરતા છે નહીં, કરમે નથી, કશું નથી. આ પાડોશમાં જે થઈ રહ્યું છે તેમાં આપણે શું લેવા દેવા, એમ એ નિષ્કામ કર્મ બહેનો પાછા આપણું કામ માલિક થઈએ, સમજાય? એટલે જે હોય નિકાલ કરતા, જે હોય નિષ્કામ હોય કે સકામ હોય, બધું સકામ હોય છે, કશું કોઈ નિષ્કામ હોતું નથી. તું શાક લેવા જવું તો કે એમને એમ જઉં છું, નિષ્કામ જઉં છું, થેલી લઈને આમથી એમથી છે ને ઘર અત્યારે લેવાની, તો ક્યાંથી નિષ્કામ કહેવાય? પૈણી તો શું નિષ્કામ કર્મ કર્યું? કેટલી કામનાઓ છે તાર તો, હો હો, કેટલા ઓરતાઓ, કેટલા સપનાઓ પૈણ્યા પછી ખબર પડે. સમજાય છે બેન તને? તે જ્ઞાન લીધું છે, તો જ્ઞાનથી પકડ. આ ક્રમ આખું જુદું છે. મૂળ મૂળને મૂળ ભગવાનને ભગવાન કહે છે, મૂળ આત્માને આત્મા જાણે છે, અને ક્રમિકમાં વ્યવહાર આત્માને જ આત્મા કહે છે. વસ્તુ છે, મૂર્છા નથી. વરદ ચક્રવર્તીને વસ્તુ નથી, મૂર્છા નથી. એટલે વસ્તુ છે ને મૂર્છા નથી એ ભરત ચક્રવર્તીને છે, અને મહાવીર ભગવાનને વસ્તુ નથી ને મૂર્છાય નથી એ મહાવીર ભગવાન. એવું નથી બેન, 100% નથી એવું. ભગવાનને કશી વસ્તુ જ નથી એવું નથી. કેટલા બધા એમના ફોલોઅર્સ હતા બોલ, હતા કે નહોતા? આ તો વસ્તુ કરતાં વધી જાય. જો મારા શિષ્યો થયું ને કે મરી જાય ત્યાં ક્યાં થાય, નહોતું એમને ક્યાંય નહોતું, ઘણું બધું હોય પણ એમને નથી. શું જાહોજાલ નથી? બધા રાજા બહાર હતો તો એમને સભામાં બધા સાષ્ટાંગ કરતા હતા, નહોતા? હમણાં કોઈ સાધુ આચાર્ય પણ કોઈ જરાક આવ્યો હોય ઊંચા નીચા થઈ જાય, કોમ લાગશે કે કશું ના. બધા રાજાઓ છે તો એમના ફોલોઅર્સ, શું નહોતું એમની પાસે? દેવો તો બધી જાવજાળી ઊભી કરતા હતા. આ બધા પેદા કરતા તો કેટલું ઊંચું મળતું હતું એમને બેન. કાંટા એ ચાલે તો વાંકા વળી જતા હતા કે જેવી તેવી જાવજાળી છે. 36 અતિશયો હતા તે, શું નહોતું એમની પાસે? ચક્રવર્તીનું રાજ એ કશું ના ગણાય એની સામે. પેલું તો લોકોએ ઊભું કરેલું, આ તો એમનું દેવોએ કરેલું, એમના અતિશયોએ કરેલું. તીર્થંકર ગોત્ર લઈને આવેલા હતા. બહારનું તો ભલે કપડાં ના હોય એટલે કે જાઓ જલાલી ગઈ, એટલે એની જ કરી જાઓ જલાલી. એટલે કશું અડે નહીં, હોય તોય અડે નહીં ને ના હોય તોય કશું અડે, અસર ના હોય દેહમાં જ ના હોય ને. એ બંનેના તપમાં ફરક હોય? બંનેના તપમાં અને ચારિત્રમાં. ચારિત્ર તો આનું કેવળ ચારિત્ર, પછી વાત પૂરી છેલ્લામાં છેલ્લું. તપ તો પછી પૂરો થઈ ગયો, તપનો પાયો તો ક્યારનો પૂરો થઈ ગયો એમનો. આપણને લાગે ભગવાને બહુ તપ કર્યા, તો કશું ના હોય એમને. આ તો ઉપસર્ગ આવ્યા એ તો એમના હિસાબ તો પૂરો ના, એના આધારે આવ્યા કર્યા પૂરા. એમ તો દેખાય અભિગ્રહ કર્યા કે ચંદન બાળાય બાકરા લે ત્યાં સુધી ભૂખ્યા રહ્યા, પણ એમને દેખાય કે આ રીતે થવાનું છે, એ પ્રમાણે જાય. એમાં હું ધાડ મારી, એમને કશી ધાડ ના હોય. એમનું તો સહજ બધું ડિસ્ચાર્જ હોય, બધું કર્મ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમના માટે, કશું જ ના હોય. આપણને લાગે આપણને આપણી દ્રષ્ટિથી જોતા હોય, માટે એ એમની આત્મદ્રષ્ટિથી જ રહેતા હોય, આત્મદ્રષ્ટિમાં રહેતા હોય તો એમને શું કશું અડે જ નહીં બેન. અને આ બધા તપ કરે છે એવા તપ તમને હોય જ નહીં, કરતા પણ જ પદ જ ના હોય. અરે આ જ્ઞાન પછી આપણને બધા નથી રહેતું, તો એમને તો કેવું રહેતું હશે? તપના કરતા ના હોય અને કોઈ ચીજ ના કરતા ના હોય. ઉદય આવે એટલા પૂરા કરે, દેટ્સ ઇટ. ફાઇલો સંભાળ નિકાલ કરે, છૂટતા જાય. 6 દ્રવ્યોમાંથી 2 દ્રવ્યો ધર્માસ્તિકા ધર્મસ્તિકાય
અને તેના ગુણો પૂતગલને જોવામાં જાણવામાં કોઈ પણ કાર્યને પૂર્ણ થવામાં કઈ રીતે મદદ કરે? આ ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા જોવા જાણવા મદદ ના કરે, એનામાં એ ગુણ જ નથી આત્મા. એટલે એ ના હોય તો શું? આ ધર્માસ્તિકા એક પૂછે તો અધર્માસ્તિકા ગતિ કરાવે છે ને પેલું સ્થિતિ કરાવે છે, સ્થિર કરાવે છે, બે તત્વ છે. નોટ રિલેટેડ વિથ પૂતગલ, પૂતગલને મુવમેન્ટ કરવામાં હેલ્પ કરે છે. એટલે વિભાવિક દશામાં આવ્યા પછી પૂતગલને છે, આત્મા છે, વિભાવ દશામાં આવેલા આત્માને એ મુવમેન્ટ કરાવવામાં, ગતિ કરાવવામાં કે સ્થિતિ કરાવવામાં મદદ કરે છે. જોવા જાણવાનું તો આત્માનું પોતાનું પોતાનું સ્વતંત્ર ગુણ છે, એમાં કોઈ નથી આવતું વચ્ચે, એ તો સ્વાભાવિક છે. એ તો સદામાં સ્વાભાવિક વસ્તુમાં સ્વાભાવિક જે થયા કરતું એમાં કોઈને કરવાની જરૂર નથી, પોતાને કરવાની જરૂર નથી, અથવા તો કોઈને મદદની જરૂર નથી, સ્વાભાવિક થયા જ કરે. જેમ કાળ ક્ષેત્રને જોવે, કાળ જોવે, ક્ષેત્ર જોવે, કોણ જોવે? નહીં, પૂતગલ જોવામાં કાળને જોવું પડે, ક્ષેત્રને જોવું પડે, કોઈ પણ પૂતગલના પર્યાય જોનારો કોણ? હા, એટલે આપણે જોઈએ તો આ ધર્માસ્તિકાએ જોવાની જરૂર નથી. ના ના, એ બધા હોય જ. એ જો સ્ટેજમાં કાળને તત્વરૂપે જોતો હોય તો કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો દેખાય, નહીં ના દેખાય તો છે છ દ્રવ્યો દેખાય. ને કેવળ જ્ઞાન થઈ ગયા પછી જોનારો કે કાળ એટલે સમય સુધી જોઈ શકે, પરમાણુ સુધી જોઈ શકે પૂતગલને. ધર્માસ્તિકા બધા કાળાનું બધું દેખાય ને, પણ કેવળ જ્ઞાન થાય ત્યાંથી, તે પહેલાં કશું ના હોય, તે વખતે અવસ્થા હોય ત્યાં સુધી જોનારો આત્મા છે. ને પૂરું થઈ ગયું તારું? હા. રાજુ સુથાર, જોગેશ્વરી, મારા વાલાની રૂમાં જય સચ્ચિદાનંદ બધાના છે. જ્ઞાન લેતા પહેલાં બુદ્ધિના આશયમાં તો કેટલા સોદા કર્યા છે, દોષો પણ ઘણા બધા અનંત અનંત કર્યા છે, તો શું કરવું? હવે બુદ્ધિના આશય લેવો પડે ત્યારે શું માંગવું જોઈએ? વિગતવાર સમજાવવા કૃપા કરશો. આજે પહેલાંનું જે કંઈ આવ્યું હોય એ તો હવે આપણે એના માલિક જ નથી રહ્યા. રાજુ, આપણે શુદ્ધાત્મા રાજુને કહેવાનો, જે માલ છે પૂરો કર, જે દોષો કર્યા છે એના પ્રતિક્રમણ કરીને છૂટ. એ આખો ચેપ્ટર જ આખું બદલાઈ ગયું. ને હવે બુદ્ધિના આશ્રયમાં અમે બતાવીને દાદાએ કેવું આત્મા માટે 95% પુણ્ય વાપર્યું ને આપણે કેટલું ઓછું વાપરીએ છીએ, સમજાય છે ને? એટલે હવે આપણે આત્મા માટે જ સર્વસ્વ 100-100% આત્મા માટે જ આપણે વાપરવા છે. ભગવાન મહાસિમંદર સ્વામીના ચરણમાં જ પહોંચવું છે, ત્યાં જ એમની પરસોદામાં જવું છે, ત્યાં જ એમની પાસે દીક્ષા લઈને મોક્ષ જ જોઈએ છે એક અવતારી. આ જ આપણા બુદ્ધિના આશ્રયમાં બીજું કશું ના હોય, મોક્ષ સિવાય કંઈ ના હોય. બસ બીજું શું, બાકીનું જ્યાં હોય ત્યાં આપણે ભૂસતું જવાનું, જ્યાં જ્યાં આપણે બુદ્ધિના આશ્રયમાં પુણે વાપરી કાઢી હોય તો ક્યારે મારે આ તો જે આવ્યું એ આવ્યું પૂરું કરો, પણ મારે નવું તો મારે બધું સર્વસ્વ મોક્ષ માટે જ છે. એટલે પોતાનું બધું પુણ્ય આત્મા માટે, મોક્ષ માટે જ ખર્ચે. અચ્છા, રાજુને નિર્માએ કીધેલું કે ખૂબ પ્રતિક્રમણ કરજે, પણ શું શું આપે કીધેલું કે ખૂબ પ્રતિક્રમણ કરજે? હા, પણ થતા નથી, દુઃખ થયા ખરે. દુઃખ કરો, ભોગવટો કરો, લેવો માથે એના કરતા કરો ને, વધારે ના થાય તો પણ ખૂબ ઇન્ટેન્સિટી એની વધારી દો. શું કરું? પોતાના ભૂલોને પશ્ચાતાપ, ભૂલોનું રિયલાઇઝેશન એ વધારો. આપણે પ્રતિક્રમણ મિકેનિકલ નથી, કરવા અને ના કરવા
અંદરથી બહુ દોષો દેખાય ને એના માટે હૃદયથી ખૂબ પસ્તાવ થાય, ખોટું છે, ના હોવું જોઈએ. બસ એ જ આપણું પ્રતિક્રમણ હૃદયથી થવું જોઈએ. દેટ્સ ઇટ. એ તો આટલા ફરતા ઉઠતા બેસતા ટ્રેનમાં બસમાં બધે થાય. શું નીકળી જવાય. સુચેતા, બુદ્ધિના આશયમાં આપણે પોઝિટિવ કે નેગેટિવ નક્કી કરતા હોઈએ છીએ. એમાંથી સૌથી વધારે પોઝિટિવ આશયમાં હોય છે. તો એથી અંદર મૂળ કારણ, એનું અંદર મૂળ કારણ શું છે? એનાથી પર થવા માટે કેવો આશય આપણે રાખવો જોઈએ? એવું છે, બુદ્ધિના આશયમાં, બુદ્ધિના જ કયા પ્રમાણે ચાલુ છે એવું લઈને આવ્યા હોય તો આ નેગેટિવ વધારે હોય. અને જ્ઞાન પ્રમાણે જવું છે, આજ્ઞા પ્રમાણે જવું છે એવું હોય તો પોઝિટિવ જ વધારે હોય. શું જ્ઞાન એટલે છેલ્લામાં છેલ્લું પોઝિટિવનેસ છે. શું એટલે આ બધાને પરથી પર થવા માટે આપણે એક જ રાખવું કે મારે તો જ્ઞાન અને આજ્ઞામાં જ રહેવું છે, બીજું કશું મારે નથી જોયું. સમજાય છે ને? તો આ બધામાંથી છૂટાઈને આ મૂળ વસ્તુમાં આવે. સમજાય બેન? ના, એટલે તમે પહેલાં શું બોલ્યા કે પોઝિટિવનો આપણે નક્કી કર્યું હોય ને બુદ્ધિના આશયમાં કે મારે જ્ઞાન પ્રમાણે જવું છે, સાચી સમજણથી જવું છે, બુદ્ધિના કયા પ્રમાણે નથી જવું, જ્ઞાનીઓના કયા પ્રમાણે જવું છે, તો આપણો આશય આખો એક્ઝેક્ટ પોઝિટિવમાં જાય, જેની આપણને મોક્ષ માર્ગમાં જરૂર હેલ્પિંગ છે. અને છેલ્લામાં છેલ્લું તો આપણી આજ્ઞાને શુદ્ધાત્મા જોવાના અને શુદ્ધાત્મા રહેવું, એનાથી આગળ કોઈ આગળનું પોઝિટિવનેસ છે નહીં. પણ બુદ્ધિ પ્રમાણે ચાલુ છે, બુદ્ધિ જ સાચું છે એવું અંદરથી નક્કી થયું હોય, મને બધી સમજણ પડે છે, હું થોડી ના, મને ના સમજણ પડે એવું થોડી છે મારું. બધા મને કહે છે કે સમજણ પડતી નથી આને, પણ મને તો બુદ્ધિ પડે છે, હું એવી નથી. એટલે આપણે શેનું આશરો લીધો? બુદ્ધિનો જ લીધો. જ્ઞાનનો ક્યાં લીધો? એટલે આ બુદ્ધિને જ પકડીને ચાલીએ છીએ. એટલે પછી બુદ્ધિ પછી આ નેગેટિવ પોઝિટિવ ભોગવટા આ તે બધામાં નાખે છે. આશય આપણો આ રીતના હોવો જોઈએ બુદ્ધિના આશયમાં કે જ્ઞાનીના કયા પ્રમાણે જ મારે ચાલવું છે. પણ એ તો નિરોમાં આપણે આમ જોઈએ તો પછી તર અહંકારમાં તો આપણે જે તન્મયાકાર હોઈએ છીએ, તો એટલે એમાં આપણે ત્યાં સ્ટોપ કરીને આપણે આજ્ઞામાં કે શુદ્ધાત્મા સાઈડમાં આવવાનું એમ છે? એટલે આપણે જે બુદ્ધિના આશયમાં જે પેલું પોઝિટિવ કે નેગેટિવમાં જઈએ છીએ. હા, એટલે ત્યારે આપણે તો શુદ્ધાત્મામાં જ આવી જવાનું છે, અને પછી પેલું જે હોય એ કરી પડે છે, પોઝિટિવ કે નેગેટિવ. આપણે શુદ્ધાત્માની સીટમાં આવી ગયા એટલે પૂરું થઈ ગયું, ફેરવવાની જરૂર નથી. ફેરવવા જઈએ તો બહુ ટાઈમ લાગે, બગડે ટાઈમ. હા, એટલે ફેરવવા જઈએ તો પેલું નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય, ને પોઝિટિવ એટલે ફેરવવામાં તો પાછી આ બુદ્ધિને બુદ્ધિ જ ફરાવે છે. બુદ્ધિને બુદ્ધિ જ ફરાવે છે અને ટાઈમ બગાડે છે, આત્મા નથી અવાતું. યા અશોક કાંદીવલી, અમે તો 55% ભૌતિક અને 5%માં તમ વાપર્યું હોય તેવું લાગે છે. તો હવે 5%માં તમારે આવતાવવા માટે 100% મોક્ષે જાય તેવું પુણ્ય અમારું બંધાય તે કરી આપવાનું છે. આ થઈ જ રહ્યું છે, જ્ઞાન લીધું ત્યારથી તમારું આ 100% બની જ થઈ રહ્યું છે આવતા ભાવ માટે. કારણ કે આ 5 આજ્ઞા એવી છે કે જે તમને પુણ્યાનું બંધી પુણ્ય બંધાવે છે, અને તે સંસારી નહીં, મોક્ષ હેતુની છે. એ જ તમને મોક્ષે લઈ જશે, કોઈ વિઘ્ન નહીં આવવા દે, સીધું સરસડાટ. એટલે એના માટે ચિંતા ના કરો. અત્યારે આ 5 આજ્ઞામાં રહેવાની ચિંતા કરો, એમાં કેમ કરીને રહેવાય એ મુખ્ય છે. શું
સમજાય છે ને? અવિરાધક ભાવને નીચે લખેલું છે. બીજો પૂરું થઈ ગયું માટે. હા, શું છે બોલી કાઢો ને. હા, અવિરાધક ભાવ ને આરાધક ભાવ એટલે શું? આરાધક ભાવ એટલે આપણે આરાધના કરવી, ભક્તિ કરવી, એને આરાધના કહેવાય, આરાધક ભાવ કહેવાય. અને વિરાધક, વિરાધક અવિરાધક, અવિરાધક એટલે વિરાધના ના કરી, આરાધના ના કરી અને વિરાધના ના કરી, એવું અવિરાધક. સમજાય ને? આપણે કોઈ બીજા ધર્મોની વિરાધના નથી કરતા, પણ છે એમાં આરાધના નથી કરતા, એ અવિરાધક. એ અવિરાધક વિરાધના નહીં, આરાધના. આપણે આપણા, આપણને જે મળ્યું છે આત્માનું એમાં રહીએ છીએ, તેથી કરીને બીજાને માટે કંઈ ખોટું છે એવું નથી કહેતા. હેમાંશુ બ્રહ્મર અંધેરી, હેમાંશુ અંધેરી પાછળ જરા આગળ આવે ને પહેલાં, કે છે નિરૂમાને પ્રણામ, હું સ્ટુડન્ટને વિદેશમાં બધું અભ્યાસ માટે ગાઈડન્સ આપું છું, આ કાર્ય મને ગમે છે, તો આ બુદ્ધિનો આશય પાપકારી કે પુણ્યકારી ગણાય? પણ તું કે ફી બી લે છે કે નથી લેતો? હા લઉં છું. લઉં છે ને? તો મૂકને હવે ત્યાં પાપ કે પુણ્ય, પુણ્ય તો વાત જ જવા દે, આ તો સોદો છે, બિઝનેસ છે, પુણ્ય નહીં પાપે નહીં. તો પછી શું કરીશ હવે? તમે જ ફોડ પાડો લે. આપણે આપણા તરફથી એને આ બહાર જવાનું સમજાવો છો, તો જોડે જોડે પેલું સમજાવો કે ભાઈ આ તારું, આ તારું બુદ્ધિધન ત્યાં પરદેશ માટે નામ આપણી કાઢીશ, પાછો આવજે ને, અહીંયા ઇન્ડિયા માટે વાપરજે. બરાબર, સ્ટ્રોંગલી સમજાવવાનું. અને હવે તમે કહો કે ના કહો, આપણું હિન્દુસ્તાન ટોપ પર જવાનું છે, બધા ત્યાંથી અહીં આવવાના જ ભણવા. બરાબર, આપણા લોકો હવે, આપણા સ્ટુડન્ટ્સ કંઈક કમ નથી, આ તો માને છે ત્યાંનું છે, બાકી આપણા સ્ટુડન્ટને લીધે જ ત્યાં યુનિવર્સિટીઓ ચાલે છે, એમના ભણતા જ નહીં, એટલે તો આટલી બધી છૂટ આપતા જાય છે અમેરિકા, કે સ્ટ્રિક્ટ થવા ગયા, પણ ચાલતું જ નહીં તો શું કરે. બધે બધે ઠપ થઈ ગયું, બધું યુનિવર્સિટીઓ ઠપ, ધંધા પાણી ઠપ, જોબોમાં ઠપ, ત્યાંનું ધન આવા જ ઘસાઈ ગયું છે ભાઈ. ત્યાંના યુવાનોનું બુદ્ધિધન સાવ આડા રસ્તે જતું રહ્યું છે, ભણતા જ નહીં ને, ખોટા રસ્તે જાય છે. નંદા કાંદીવલી, એટલે અહીંયા ભણે તો અહીંની સલાહ આપવાની જોડે જોડે, ભાઈ અહીંયા કરવા જેવું છે. આપણને જે જે નડે છે, નંદા કાંદીવલી, આપણે જે જે નડે છે પાછલા જન્મની બુદ્ધિના આશયથી આવે છે. તો ગુજરાતી કમ્યુનિટી 90% લોકો ધંધામાં હોય છે, અને મરાઠી કમ્યુનિટીમાં 90% લોકો નોકરિયાતમાં હોય છે, તો એમણે પાછલા જન્મમાં હમાલી કરવાનું વિચાર કર્યું, તેથી નોકરિયાતવાળા થયા. ના એ તસે કાંઈ ના એ નંદા, મને ગુજરાતીમાં કહેજો ચાલશે. એવું નથી, આ તો કેવી રીતના હોય છે કે ધંધાની ડેરિંગ ના થાય ને, એટલે કે છે નોકરી કરવામાં બરાબર છે, મજા છે, ભય લાગે, ડેરિંગ ના હોય એટલે પછી આ ભેગું થાય. અને પેલો નોકરીમાં આપણે માથે બોસ બોસ ના જોઈએ, નોકરીમાં કમાઈ કમાઈ કેટલું કમાવાના છે આપણે, એના કરતાં ધંધામાં પડો ને, આરું સ્વતંત્ર તો ખરા ને, આ જે નિંદો બધા વર્ષે આપણે શેઠ થવાના એમ કરીને પડે, તે બધા ગુજરાતીઓ ધંધાવાળા થાય, સમજાય છે? ગુજરાત આટલું કોઈ
અને કે બ્લડમાં જ ના હોય, એમને પેસે જ નહીં મગજમાં નોકરી કરવાની. અને મહારાષ્ટ્રીયનને કોઈને બિઝનેસનું જ ખબર ના પડે, ના પડે, કારણ કે એનું કારણ એટલે બુદ્ધિ એ રીતની આવી રીતે આવી નક્કી કરીને આવે ને બુદ્ધિને. અચ્છા, બુદ્ધિ નક્કી કરીને આવે. હા, આપણે આવું રિસ્ક લેવું જ નથી. આપણે નોકરી સારું, એમાં ગવર્મેન્ટ નોકરી માટે તો એટલી પડા પડી હોય કે ના પૂછો. હા, ગવર્મેન્ટ મળી, નોકરી મળી ગઈ એટલે પતી ગયું. અમારી ખબર છે ને, મારી બધી બહેનપણી હતી ને, તો કે કોઈ ગવર્મેન્ટમાં નોકરી કરતો વર લઈ લેવાનો કે છે. મેં કહું કેમ અલી કાશકા, સિક્યોરિટી ના સારા જન્મ છે, સિક્યોરિટી, રિટાયર ઝાલ્યાનંતર પણ પેન્શન મળેલ, કશાલા ટેન્શન ઘ્યાયચ, નોકરીવાલા નક્કો બાપા, ધંધાવાલા નક્કો. સેમ ડૉક્ટરે કર્યું છે એટલે પૂછું છું. હા, આ જ બધું, કારણ એમણે પણ પૂરી જિંદગી ગવર્મેન્ટની નોકરી જ એ કરી અને સિક્યોરિટી છે એમ. અને તે પાછો આવો હોદ્યો ને સિક્યોરિટી વાળો. આવું આ મેન્ટાલિટી બધા મહારાષ્ટ્રમાં હોય છે ના, એટલે આપણે એ પ્રમાણે પાછલા જન્મમાં વિચાર કર્યો છે, આશ્રમમાં લઈને આવ્યા છે ને, આપણે સિક્યોરિટી વાળું જોઈએ. અચ્છા, એટલા માટે એને મને ભેગું થાય છે. પણ આજે આમું હોય તો એને ફાવે જ નહીં, ગોઠે જ નહીં. કારણ આ જન્મમાં તો મને પહેલેથી જ ગમતું નહોતું કે ગવર્મેન્ટ જોબ કરે, જરા પણ ગમતું નહોતું. તારા બુદ્ધિના આશ્રમમાં એવું નહીં હોય, પણ તારા બુદ્ધિના આશ્રમમાં ડાક્ટર હોવો જોઈએ. અચ્છા, એટલે પાછલા જન્મનું જ આવ્યું છે. પાછલા જન્મનું જ ને, પાછલા જન્મમાં આપણે શું માગીએ કે આપણે એક વાર હોય તો બહુ થઈ ગયું, પણ એટલે વાર થોડી મળે. સાસુ મળે, વડસાસુ મળે, પોઈ સાસુ મળે, કાકી સાસુ, મામી સાસુ, માસી સાસુ, સસરો સાસુ, કેટલું દુલંગ ઘરાઈનું પૂરે. તો ત્યાં આવું ડાક્ટર માં ગયો તો પાછો આવ્યો જોડે આવો. ના, પણ મારે તો પહેલાં મેરેજ જ કરવું નહોતું. તો પછી તોપને બારે ચડાવી દીધી, તને કોણ કહ્યું તું પાઇન? આ બધી બહેનો આવું જ કહેતી હોય, તું એકલી નહીં, બધા આવું જ કહેતા. ના, પણ મારે તો લગ્ન કરવા જ નહોતા, પહેલેથી જ નહોતા કરાતા. પણ પાઇન શું કામ તો પછી નહોતા કરવા? તો આમથી એટલે જ કહું છું કે મારા ઘરમાં મારા મેરેજની વાત કોઈ કરી જ શકતું નહોતું. એટલું મારું મન પક્કું હતું કે હું મેરેજ નહીં કરું અને જગત કલ્યાણ કરીશ. તો ફસાઈ કેવી રીતે ગઈ? ફસકી કેમ નહીં? ફસાઈ નહીં, ફસકી કેમ નહીં? તા એ વખતે પછી મારી બુદ્ધિનો આશય પાછલા જન્મનો આવ્યો. હું પૂછું છું, તને ફસકી શેમાં? ફસી એટલે મારા ઘરમાં, હું મારા નાનીના ઘરમાં અને દાદીના ઘરમાં સૌથી મોટામાં મોટી હું હતી, બહેનોમાં ભાઈઓમાં. એટલે બધાનો એટલો બધો ફોર્સ હતો કે ના, લગ્ન કરવાનું જ છે. તો ફસકી એટલે કર્યું. હવે પૂરું કરો. ના, કરું છું, મને કશાનું દુઃખ નથી થતું. પણ એટલે આ એ રીતનું હોય કે આપણે પાછલા જન્મનું લઈને આવેલા છીએ, બુદ્ધિના આશ્રમમાં જ લઈને આવેલા છે. પણ આ જન્મનું તો મને એમ જ હતું કે મારે જગત કલ્યાણ કરવું છે, લગ્ન નથી કરવા. મારા સામે કોઈ લગ્નની વાત જ કરી શકતું નહોતું અને એના માટે મેં બધી તૈયારી કરી હતી, પણ ફાધરે મને જવાની ના જ પાડી દીધી કે નથી કરવાનું આ બધું. હવે તારા બુદ્ધિના આશ્રમમાં હશે તો આવશે, ગઈડ પણ મેં કરવાનું આવશે. એટલે હા, એ જ એટલા માટે જ. એટલે મેં આપેલી વર્ષાનું ના આવ્યું પૂરું. હા, વર્ષાનું આવ્યું છે, પણ મેં બહુ ચિતર્યું છે. એટલે લગ્ન થયા પછી પણ મારે જગત કલ્યાણ કરવું છે, વૃદ્ધાશ્રમ ચલાવવો છે, ઓર્ફન અડાલજમાં થવાનું છું, વૃદ્ધાશ્રમમાં આવી જશે કરવા સેવા. આવવાનું જ છે, એના માટે તો તૈયારી કરેલી છે. અરે, વૃદ્ધોએ તૈયાર જ છે. પણ મારું હજુ જવાનું નથી થતું, તે અંતરાયો સેના આવે છે એમ. એ તો તું ત્યાં તપાસ કરીને તારું ક્યાં ક્યાં અટક્યું છે એ બધા હવે નિકાલ કરતું જવાનું, પૂરું થઈ રહેશે એકદમ. પેલી બાજુ વૃદ્ધાશ્રમ તૈયાર થશે, ત્યાં બધું તારું આવવાનું તૈયાર થઈ જશે. ના, તે દિવસે તો હું મૂકીને આવી જઈશ બધું. હા, બસ આવી જઈશ, નક્કી કર, આવી જ જઈશ પછી પતી ગયું. અને મહારાષ્ટ્રીયન લોકો સેવા હારી કરે. હા, એ ફા એ પાછું બ્લડમાં સારું હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉર્મિલા દોશી, ઘાટકોપર. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ છે ધર્મનો મર્મ. એનો અર્થ સમજાવો. દેહાધ્યાસ કોને કહેવાય પહેલાં એ સમજો. હું ઉર્મિલા છું એવું માનો, આ શરીરે હું છું એવું માનો, આ વાણી મન એ બધું મારું છે, હું છું એવું માનો,
એને દેહાત્યાસ કર્યો. અને જ્યાં તમને જ્ઞાન મળે એને ભાન થાય, દેહ હું નથી, આ ઉર્મિલાએ હું નથી, આ શરીર મન વાણી બધું હું નથી, પણ હું તો શુદ્ધ આત્મા છું, આ બધામાં હું છું જ નહીં, આમાં ક્યાંય મારું છે નહીં, આત્મા સિવાય હું આત્મા, શુદ્ધ આત્મા જ છું, એવું બંદર પ્રતીતિમાં આવી જાય, લક્ષમાં આવી જાય, અનુભવમાં આવે, ત્યારે એને દેહાધ્યાસ છૂટ્યો કહેવાય. અને એવો દેહાધ્યાસ છૂટ્યા પછી તમે ગમે તે કર્મ કરો તો તમને કર્મ લાગતું નથી, તમે કર્મના કરતાય નથી રહેતા ને ભોગતાય નથી રહેતા, સમજાય છે ને? તમે આત્મા સ્વરૂપ થઈ જાઓ છો, પછી આત્મા કોઈ કર્મ કરતો નથી ને ભોગવતો નથી, પછી જે હોય એ ઉર્મિલાનું પૂરું કરવાનું હોય છે, તે ઉર્મિલાએ પૂરું કરવાનું, એ કરે જ, આપણે એને ગાઈડન્સ આપવાનું. સમજાય છે બેન? હા હા સમજાય. તમે જ્ઞાન લીધું છે બેન? હા લીધું છે, 3-4 વર્ષે. હા તે તમને હું શુદ્ધાત્મા છું રહે છે કે નથી રહેતું? હા રહે છે. તે દેહાધ્યાસ ગયો કહેવાય, પછી કરતા કર્મ તમને બંધાય નહીં, કરતા પણ ના આવે, વ્યવસ્થિત કરતા છે, હું છું જ નહીં, અને આ કરતાય નહીં ને ભૂખતાય નહીં, જે છે આ ઉર્મિલાનું છે, ઉર્મિલા પૂરું કરે છે. પછી બીજો બીજો છે, સહજતા આવે તો વિતરાગતા આવે, એટલે શું? એટલે આત્મા પોતે તો સહજ જ છે, શું હવે આ જ્ઞાન મળ્યા પછી તમને એ ભાન થયું કે ના હું તો શુદ્ધ આત્મા છું, આમાં કંઈ છું જ નહીં, એ તમારો મૂળ આત્મા તો સહજ છે ને, એનું તમને ભાન થયું, તો હવે અસહજ કોણ રહ્યું? તો આ ઉર્મિલા અસહજ, એના અહંકાર બુદ્ધિ બધો અસહજ છે, ચંચળ છે, તેને સહજ કરવાનું છે. તો આપણે એનાથી ઉર્મિલાથી જુદા રહીએ તો ઓટોમેટિક આ બધું સહજ થતું જ જાય, તન્માયાકાર થાય, પોતે ડખોડખલ થઈ જાય એટલે આ અસહજ થાય, પણ પોતે જુદો રહે તો એ સહજતાથી આવેલા કર્મ પૂરા કરીને છૂટતા જાય, સમજાય છે ને? એટલે ત્યાં એમ જેટલી જેટલી સહજતામાં રહે એટલું એટલું વિતરાગતા આવતી જાય, સંપૂર્ણ સહજતા એટલે સંપૂર્ણ વિતરાગ હશે, સમજાય છે ને?